અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। आम आदमी पार्टी में जोड़ाया बाद ईसुदान गढ़वी सूरत की मुलाकाते आवताज ईसुदान गढ़वी ने सूरत में खूब सारो प्रतिसाद मिली रह्यो छे। ईसुदान गढ़वी आम आदमी पार्टी में जोड़ाया बाद तेवो सूरत की मुलाकाते पहुंचा था। आप में जोड़ाया बाद ईसुदान गढ़वी सूरत की मुलाकाते आवता भाजपनी ऊंघ पण हराम थई चूकी छे। राजनीति में जोड़ाया बाद ईसुदान गढ़वी सूरत में सौ प्रथम मुलाकाते आव्या हता, ज्यां सरथाणा खाते आवेल तक्षशिलाए पहुंचीने 22 જેટલા ભૂલકાને યાદ કર્યા હતા। તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ભૂલકાઓને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ઈસુદાન ગઢવી સુરતની મુલાકાતે આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સહિત લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બિલકુલ, આજે સુરતની મુલાકાતે મને કારણ કે આ જે ઘટના ઘટી હતી તક્ષશિલા કાંડની ખૂબ જ પીડા ઉપજાવનારી હતી। अने एना पगले मांस के माटे काढ्युं हतुं तमारा आवाज व्यवस्थित आवे एना पगले मने एवुं फील थयुं हतुं के जॉइंट बाद पहली मुलाकात मारे ए जे निर्दोषोने मृत्यु थयुं हतुं एमने श्रद्धांजलि आपवानो कार्यक्रम नक्की कर्युं। 22 भूलकाओ अने ए पण જ્યારે ચીસો પાડતા આ દુનિયામાંથી વિદાય લીધી હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણા સૌની એ જવાબદારી બને છે ગુજરાતની કે એને યોગ્ય ન્યાય મળવું જોઈએ। મેં સાંભળ્યું છે કે એમના પરિવારજનો ને ન્યાય મેળવવા માટે અદાલતોના ધક્કા ખાવા પડે છે। મને લાગે છે કે આપણે માનવતા હીન કૃત્ય ક્યારે ન કરવા જોઈએ, એટલા માટે આજે હું ખાસ તો એમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું। અને પછી સુરતના એક જ જે પ્રોગ્રામ છે પણ સુરતમાં ખૂબ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉમળકાભેર મારો સ્વાગત કર્યો છે। સુરતની જનતાને જોડવાનો જે લોકો પ્રયાસ કરી રહ્યા છે, એક એક આમ આદમીનો કાર્યકર્તા આજે એક એક વ્યક્તિ સો વ્યક્તિને રાત દિવસ જોડે છે અને સુરત છે એવી ધરતી છે, કર્ણની ધરતી કે જ્યાંથી આમ આદમી પાર્ટીએ પાયો નાખ્યો છે અને એ ગાંધીનગર સુધી જશે। અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત।